नमस्कार, हूँ छु दीपाली। सौथी पहला वार सौराष्ट्र यूनिवर्सिटी भर्ती विवाद नी जो करिए तो आ विवाद नी तपास पांच सभ्यों नी टीम द्वारा करवामां आवी रही छे। दस्तावेजों लई आ टीम सरकार मां रजूआत करशे। 29 भवन ना एचओडी साथे पण आ पांच सभ्यों नी टीम द्वारा चर्चा करवामां आवी छे अने तमाम विभाग ना दस्तावेज हस्तगत करी लेवामां आव्या छे। हवे आ दस्तावेजों नी तपास कर्या बाद दस्तावेज रजू करवामां आवशे। तो पांच सभ्यों नी टीम आ समग्र मामले अत्यारे तपास करी रही छे। आ टीम द्वारा तमाम विभागना दस्तावेजों अत्यारे हेड ऑफ डिपार्टमेंट साथे वाचित करीने चर्चा कर्या बाद भेगा करवामां आव्या छे अने आ विवादमां आ टीम हवे एक रिपोर्ट रजू करशे अने ते सरकारमां रजू करशे। આપી છે કે જે પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયાના આનુષંગિક જે દસ્તાવેજો છે સરકારશ્રીમાં સુપ્રત કરવાના છે, માત્ર એટલી જ કામગીરી છે, બાકી સરકારશ્રીએ નક્કી કરવાનું છે। જે પ્રક્રિયા દરેક વિભાગોમાં થઈ છે, જ્યાં વર્ણી સમિતિએ જે લોકોને ઇન્ટરવ્યુ લીધા છે, એ તમામ પ્રક્રિયા કઈ રીતે જગ્યા મંજૂર થઈ અને કઈ રીતે આ પ્રક્રિયા કરવામાં આવી એ તમામ પ્રક્રિયાના આધારો છે। માત્ર ને માત્ર સરકારશ્રીના નિયત કરેલા ધારાધોરણ પ્રમાણે ચકાસણી, અત્યારે બી હું બહુ ક્લિયર કહું છું કે કોઈ ચકાસણી અમે નથી કરી। અમે જે દસ્તાવેજો છે પ્રક્રિયા આધારિત એ દસ્તાવેજો લઈ સરકારશ્રીમાં રજૂ કરીશું, પછી સરકારશ્રી નક્કી કરશે કે શું કરવાનું છે। જે તમામના અરજી પત્ર લેવામાં આવ્યા છે કે શું છે, જે ફક્ત નામ જેમના ડિક્લેર થયા છે, ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં જેટલા લોકો સામેલ હતા એ તમામ સાથે કઈ પ્રક્રિયા અનુસરવામાં આવી છે એ દસ્તાવેજ છે। ભવનના એચઓડીને બોલાવ્યા હતા, શા કારણે એચઓડીને શા કારણે તમામ એચઓડીને એટલે બોલાવ્યા કે એમના ભવનમાં જે પ્રક્રિયા થાય છે એ ભવનમાં ટ્રાન્સપરન્ટ થઈ છે કે નહીં, અપ ટુ ધ નોર્મ્સ થઈ છે કે નહીં એ જાણવા માટે। સરકારમાં જ્યાં સુધી માહિતી આપવાનો હોય ત્યાં સુધીમાં માહિતી આપો એવી શક્યતા સરકારશ્રીને તો અમે માહિતી તાત્કાલિક આપી દઈશું, પછી આગળ એચઓડી બધા બંધ કવર લઈને આપને સુપ્રત કરેલા છે એવી પણ વાત છે, બંધ કવરમાં જવાબ આપ્યા છે, સરકાર સુધી પહોંચાડવા માટે આપી રહ્યા છે શું છે? અમે એનું ઇવેલ્યુએશન કરી લઈશું, કેટલા લોકોએ શું જવાબ આપ્યો છે, જે દસ્તાવેજો અમને મળ્યા છે અમે જમા કરીશું। અરે અમે સરકારશ્રીને બધા દસ્તાવેજો આપી જ દેવાના છે, અમારે જોડે અમારે કઈ રાખવું જ નથી। પ્રાથમિક દ્રષ્ટિએ તમને શું જવાબ આવ્યો? ના, એ હું નિર્ણય કરનાર અધિકારી નથી, એટલે આ બાબતે કશું જ નહીં। ના, મારી ઉપર કોઈ દબાણ નથી। ના, શું કામ? ભવનના વડાએ જે પ્રક્રિયા કરી છે મારે એટલું જ જાણવાનું છે, બસ એ મારો વિષય નથી। મેં તમને શું કીધું કે હું નિર્ણય કરનાર અધિકારી નથી, માત્ર જે પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયાના દસ્તાવેજો મૂકી નિયમો છે તેનું પાલન કરવામાં આવ્યું છે કે નથી આવ્યું, હું શું કહું છું એ લોકોએ શું કર્યું છે તમામ દસ્તાવેજો જ મારે લેવાના છે અને આપી દેવાનો। પાંચ કલાકથી દસ્તાવેજો જે આપી રહ્યા છે કેમ ન થાય? કારણ કે જો દસ્તાવેજો તો તૈયાર જ હોય તમને સુપ્રત કરતા, ના એવું ન હોય ને, કદાચ મેં ઇન્ટરવ્યુ લીધું છે તો મારી આગળ તમારી 22 ડિપાર્ટમેન્ટ હોય ને, 22 ડિપાર્ટમેન્ટના દસ્તાવેજો લેવાના હોય, બીજું કે ઇન્ટરવ્યુની જે પ્રક્રિયા છે ઇન્ટરવ્યુની પ્રક્રિયા પ્રમાણે કેટલા દસ્તાવેજો કે ભાઈ મંજૂરી લીધી ન લીધી, જગ્યા ખાલી, આ પછી ઇન્ટરવ્યુ ક્યારે લેવાયા, કઈ રીતે જાણ કરાઈ, એ બધે દસ્તાવેજો તો ભેગા કરી। ત્યારે આ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, તપાસ ટીમ દ્વારા તમામ ડિપાર્ટમેન્ટ હેડ પાસેથી દસ્તાવેજો એકત્રિત કરવામાં આવ્યા છે, સરકારમાં હવે રજૂ કરવામાં આવશે, શું ખુલાસાઓ થઈ રહ્યા છે પ્રાથમિક ધોરણે? દીપાલી, સૌથી નોંધનીય બાબત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક વિવાદો છે તે સામે આવ્યા, છેલ્લા ટૂંકા સમયમાં જ 3 જેટલા વિવાદો સામે આવ્યા છે અને તેમાં આ એક સૌથી પહેલો એવો વિવાદ છે કે જ્યાં સરકાર દ્વારા આટલા ઝડપથી એક્શન લેવામાં આવ્યા હોય
તપાસ કમિટીને મોકલવામાં આવી અને તપાસ કમિટી દ્વારા તમામ ભરતી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવી અને કોની કોની દેખરેખ હેઠળ આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી, કોનો કયા પ્રકારનો રોલ હતો તે અંગેની માહિતી છે તે એકત્ર કરવામાં આવી છે અને તમામ દસ્તાવેજો છે તે આજ સાંજ સુધીમાં સરકારશ્રીને સોંપી દેવામાં આવશે, શિક્ષણ વિભાગને સોંપી દેવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે તપાસનું માત્ર તરકટ જ થાય છે કે પછી ખરા અર્થમાં આ સમગ્ર મામલાને લઈને યોગ્ય કાર્યવાહી થઈ છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. અત્યારે જે ખુલાસાઓ દીપાલી થયા છે તેમાં ત્રણ વાત નોંધની આવી રહી છે. વાત નંબર એક કે જે સ્ક્રીનશોટ સામે આવ્યા હતા અને સ્ક્રીનશોટમાં સ્પષ્ટપણે કેટલાક ઉમેદવારોના નામ હતા ત્યારે આ ઉમેદવારોના નામ છે તે ભરતી પ્રક્રિયામાં કે જે ફાઇનલ કવર કુલપતિને સોંપવામાં આવ્યું હતું કે જે ભરતી થઈ ગઈ હતી જે લોકોની તેમાં આ નામ હતા કે કેમ તે મોટો સવાલ છે અને આ જ વાત છે તેમાં ફરી એકવાર યુનિવર્સિટી વિવાદોમાં ન આવે એટલા માટે જ શિક્ષણ વિભાગના આદેશ અનુસાર આ ભરતી પ્રક્રિયા છે તે રદ કરવામાં આવી. બીજી સૌથી મહત્વની વાત કે યુજીસીની ગાઈડલાઇન છે, યુજીસીનો 2018નો પરિપત્ર છે તે મુજબ જે પણ મેરિટ નક્કી કરવામાં આવે તે મેરિટમાં 40 માર્ક છે તે ઇન્ટરનલ માર્ક હોવા જોઈએ અને 60 માર્ક છે તે મેરિટના આધારે હોય. એટલે જે વિદ્યાર્થીઓને જે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે તેમને 40 માર્ક છે તે સૌથી વધારે માર્ક આપી અને પોતાના સગાઓને નોકરીએ રાખી શકાય તે માટેનું એક ષડયંત્ર છે તે ઉભું કરવામાં આવ્યું હતું. ત્યારે આમાં યુજીસીના નિયમોનું શા માટે પરિપત્રનું પાલન કરવામાં ન આવ્યું તે એક તપાસનો વિષય છે. ત્રીજી સૌથી મહત્વની વાત કે યુજીસીની અને રાજ્ય સરકારનો પરિપત્ર છે કે જે પણ કરાર બેઝ કર્મચારીઓ છે તેમનો પગાર છે તે 25,000 રૂપિયા સુધીનો હોય, પરંતુ આ જે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી તેમાં કેટલાક ઉમેદવારો છે તેના પગાર છે, કેટલાક વિભાગોમાં જે પ્રોફેસરો છે તેના પગાર 15,000થી લઈ અને 60,000-70,000 સુધી રાખવામાં આવ્યા હતા. એટલે સિન્ડિકેટને આજે વિદ્યાર્થીઓને જે ઉમેદવારો છે તેમના પગાર વધારાની પરવાનગી કોને આપવામાં આવી, કારણ કે સરકાર દ્વારા જે રૂપિયા આપવામાં આવે છે તેનાથી આ પગાર ચૂકવામાં આવતો હોય છે તે પણ તપાસનો વિષય છે. આ તમામ મુદ્દાઓને લઈને તપાસ છે તે કરવામાં આવી રહી છે. જોકે જે તપાસ અધિકારી છે તેમના દ્વારા કહ્યું કે તેમને ખાલી અત્યારે જે દસ્તાવેજો છે તે જ એકત્ર કરવામાં આવી છે અને સરકારને સુપરત કરવામાં આવશે. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ આને લઈને યોગ્ય નિર્ણય કરશે. હવે શિક્ષણ વિભાગ કયા પ્રકારનો નિર્ણય કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. કે હવે આખો વિવાદ છે તે હવે ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો છે અને તેમના દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. જી ચોક્કસ મોહિત, આભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી વિવાદ જે છે તેને લઈને 5 સભ્યોની ટીમ દ્વારા તમામ જે ડિપાર્ટમેન્ટના હેડ છે તેમની પાસે ચર્ચા કર્યા બાદ ભરતીની પ્રક્રિયાના જે દસ્તાવેજો છે તે હસ્તગત કરી દેવામાં આવ્યા છે. હવે તેના ઉપર